જેથી કરીને આવનારા તમામ વિડીયો મળતી રહે તો આગળ વધીએ અહિયાં સુંદર સુંદર કે જેની અંદર પ્રકૃતિ વિશે વાત કરેલી છે તો આપણે આગળ વધીએ મારી સાથે આ સરસ મજાનું ગીત ગાશો ને હે જુઓ અહીંયા પ્રકૃતિ કેટલું સરસ છે ધોધ છે પર્વત છે સૂરજ છે મોર છે

વિભુ તો કેવા સુંદર સુંદર એવું થાતું મુજમન માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજમનમાં કવિતા સુંદર જીવન સુંદર સુંદર તારા મુજમનમાં ભાષા સુંદર આશા સુંદર સુંદર હૈયું ને માનવ વિભુ કેવા સુંદર એવું થાતું મુજમન સરસ મજાની કવિતા સુંદર 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 ચાંદો સુંદર એટલે કે ચાંદો જે છે એ પણ સરસ છે સૂરજ જે છે એ પણ સરસ છે અને નદીઓ સરિતા એટલે સુંદર સરિતા ને સરોવર એટલે નદીઓ અને સરોવરો બધું જ જે છે એ એકદમ સરસ મજાનું સુંદર છે વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજમનમાં જો આટલું બધું આ સરસ છે સુંદર છે તો એને રચનાર એટલે કે એનો સર્જનહાર એને જેને બનાવી છે એ ભગવાન ઈશ્વર કેટલો સુંદર હશે એવું કવિના મનમાં થયા કરે છે પછી ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર તો અહિયાં શું કીધું છે કે ઉષા સુંદર નિશા સુંદર એટલે કે સરસ મજાની જે છે એ વહેલી સવાર હોય ઉષા એટલે સવાર અને નિશા એટલે કે રાત્રિ એ પણ કેટલી બધી સરસ છે હે ને સુંદર વન ઉપવન ગિરીવન તો અહિયાં જે છે પર્વત ગીરી એટલે પર્વત હે પર્વતો પણ બહુ સરસ છે તો એને બનાવનાર વિભુ એટલે કે ઈશ્વર ભગવાન એ કેટલા સુંદર હશે એવું મારો મનમાં થાય છે પછી જો અહીંયા માછલી છે ને તો અહિયાં માછલી સુંદર પંખી સુંદર પછી ફરતી એટલે કે કે પાણીમાં ફરતી સરસ મજાની માછલી હોય પછી આકાશમાં ઉડતા પંખીઓ હોય બધું જ છે વિવિધતાથી ભરેલું છે હે ને સુંદર ધરતી શાંત સમીર આખી એ ધરતી કેટલી સરસ છે સુંદર અને શાંત સરસ મજાનો વાતો પવન એ પણ એકદમ સુંદર છે ત્યારે આવી સુંદર પ્રકૃતિઓનો જે રચના કાર છે મજાનું ગાન કરનારી એટલે કે કવન કરનારી એકદમ લયપૂર્વક કવિતા જે છે કેટલી બધી સુંદર છે હે ને પછી માણસને મળેલું જીવન જે છે જીવન સુંદર આપણને જે જીવન છે કેટલું કિંમતી છે સુંદર હે ને એવી રીતે આકાશમાં પથરાયેલા કેટલા બધા તારાઓ એ પણ કેટલા બધા સુંદર છે અને ત્યારે આવા સુંદર સર્જનહાર આનો જે છે એ કેવો સરસ હશે એવું મારા મનમાં પ્રશ્ન થાય છે ભાષા સુંદર આશા સુંદર એટલે કે મનુષ્યને જે મળેલી અદભુત ભેટ છે એ ભાષા આપણે ભાષા એટલે કોમ્યુનિકેશન દ્વારા આપણે એકબીજાના આદાન પ્રદાન કરી શકીએ હે ને એકબીજાના વિચારો જે છે એ છે તમને કેવું લાગે છે હું તમને કહી શકું મતલબ લાઈક હું ફીલ કેવું કરું છું એ તમને કહી શકું તમે તમને તમારા વિચાર મને જણાવી શકો હે તમને આ કવિતા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જણાવી શકો તો એ તમે ભાષા દ્વારા જ હે ને એટલે મતલબ લાઈક લેંગ્વેજ લાઈક તમે કોઈ પણ હોય ઇંગ્લિશ હિન્દી ગુજરાતી તો કોઈ પણ ભાષા દ્વારા આપણે એકબીજા સાથે સરસ મજાનું વાર્તાલાપ કરી શકીએ વિચારોની આપલે કરી શકીએ તો માણસ જ એવું છે મનુષ્ય કે જેની પાસે સરસ મજાની દેન છે અને ભાષા સુંદર આશા સુંદર એ સરસ મજાનું જે છે એ તો અહીંયા જે છે ભાષા સુંદર પછી આશા સુંદર એટલે આશા ઓ જે છે આપણી સામે રાઈટ જીવન જીવવા માટે આશા કેવાય ને કે એ તો હોવી જ જોઈએ પોઝિટિવનેસ હે ને તો એ સુંદર છે પછી સરસ મજાનું સુંદર હૈયું માનવ પાસે માણસ પાસે કેટલું છે સરસ મજાનું લાગણીથી ભરપૂર એવું હૈયું કે જે માણસની અંદર છે એ પણ આટલું સુંદર છે

કોઈ તને રામ કહે કોઈ તને શ્યામ કહે કોઈ કહે નંદ નો કેશોર કયા નામે લખવી કંકોતરી મના ગીત એટલે યાદ આવી ગયું બીકોઝ આપણે સમારાથી શબ્દમાં લઈ ગયા વાપર્યું ને કે ભગવાન ઈશ્વર જે કહો એના નામ અનેક છેલ્લક પણ એ એક જ હોઈ શકે હે ને તો એટલે અહીંયા સરસ મજાની કવિતા આઈ હોપ તમને સમજાઈ ગઈ હશે તમે આના શબ્દ સમજૂતી જે છે એ પણ કરી શકો આના પછીના જે વિડીયો જે છે પાર્ટ ટુ ની અંદર આપણે સવાલ જવાબની ચર્ચા કરીશું તો ત્યાં સુધી આવજો